हेलो विद्यार्थी, नमस्कार। आज आपने धोरण 12 मा जीव विज्ञान मा प्रकरण नंबर 1 सजीवों मा प्रजनन। अगाउना लेक्चर मा आपणे सजीवों नो जीवन काल तेमज प्रजनन एटले शू, 1.1 अलिंगी प्रजनन विषे आपने अभ्यास कर्यो हतो। त्यारबाद वनस्पतिओ मा वानस्पतिक प्रजनन उदाहरण सहित समझावो एना विषे अभ्यास कर्यो हतो। हवे आपणे जोईशुं 1.2 लिंगी प्रजनन। अंग्रेजीमां एने सेक्सुअल रिप्रोडक्शन कहेवामां आवे छे। तो सौ प्रथम आपणे जोईए लिंगी प्रजननमां एक पितृ अथवा तो बे विरुद्ध जातिना व्यक्तिगत सजीवो नर अने मादा बने होय छे अने जन्युओनुं निर्माण करे छे। एने शू कहेवामां आवे छे? लिंगी प्रजनन कहेवामां आवे छे। अने आ जे जन्युओ जोड़ाईने शू बने छे? युग्मनजनुं निर्माण करे छे। कोना द्वारा थई शके? तो एक पितृ होय छे, बे विरुद्ध जाति होय छे। बे विरुद्ध जाति कई छे? तो नर अने मादा। तेना द्वारा जन्युओ जोड़ाईने युग्मनजનું નિર્માણ કરે છે જે નવા સજીવમાં પરિણમે છે। એટલે શું થઈ શકે છે? યુગ્મનજનું નિર્માણ થાય છે, ત્યારબાદ જે નવા સજીવોમાં પરિણમે છે। અને અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત અને જટિલ અને ધીમી પ્રક્રિયા છે। આ પ્રક્રિયા કેવી છે? પ્રજનન અલિંગી પ્રજનનની સાપેક્ષે કેવું છે? એ જટિલ અને એકદમ ધીમી પ્રક્રિયા છે। અને નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ જે પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી। અહીં વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, ફૂગનો અભ્યાસ દર્શાવે છે। આની અંદર શાનો સમાવેશ કરવામાં આવે છે? સજીવો જેવા કે વનસ્પતિઓ છે, કોઈ બી વનસ્પતિ હોઈ શકે, અને પ્રાણીઓ છે, અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યકાર એટલે કે બહારની જે જગ્યા છે એ, અને અંતઃસ્થ રચના એટલે કે અંદરની જે રચના છે તે, અને દેહ ધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે। જ્યારે લિંગી પ્રજનનની જે પ્રક્રિયા માટે જે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે। એટલે કે જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ હોય છે ત્યારે લિંગી પ્રજનનમાં શું હોઈ શકે? તો કે બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જે છે જન્યુઓનું નિર્માણ કરે છે। એટલે કે જ્યારે લિંગી પ્રજનનની જે પદ્ધતિ હોય છે તે માટેની આશ્ચર્ય વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે। ચાલો તો આપણે ચર્ચા કરીએ કે કયા અને લક્ષણો વિવિધ લક્ષી સજીવોમાં સામાન્ય છે। જે લક્ષણો હોય છે એ કેવા હોય છે? સજીવોમાં સામાન્ય હોય છે। અને બધા જે સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે। જ્યારે કોઈ બી સજીવોમાં લિંગી પ્રજનન કરે છે એટલે કે એ પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે એ પહોંચે છે। જ્યારે વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જુવેનાઇલ આ તબક્કો જે છે વૃદ્ધિના સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવામાં આવે છે। તેવી જ રીતના વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે। આની અંદર જે સજીવનું આપેલું છે વૃદ્ધિના
સમયગાળાને આની અંદર વનસ્પતિનો સમાવેશ કરવામાં આવેલો છે, તો તેને આપણે વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે. આ વિવિધ સજીવોમાં તેનો જે સમયગાળો જુદો જુદો હોય છે, એટલે કે આ જે છે એ સજીવો જ છે, તેની અંદર જે સમયગાળો કેવો જોવામાં આવે છે જુદો જુદો જોવામાં આવે છે. એટલે આ જે હતો પ્રશ્ન, લિંગી પ્રજનન એટલે શું અને અલિંગી પ્રજનન કરતાં તે કઈ રીતે જુદું પડે છે તે સમજાવ્યું છે. તો એની અંદર પ્રશ્ન પૂછી શકાય કે લિંગી પ્રજનન એટલે શું, એવો પ્રશ્ન પૂછી શકીએ છે. ત્યારબાદ જુવેનાઇલ તબક્કો એટલે શું, વાનસ્પતિક તબક્કો એટલે શું, એવા પ્રશ્ન પૂછી શકીએ છીએ.